અને હવે નજર કરીએ રાજ્યના ટોપ 9 ન્યૂઝ પર। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 44 કેસ સામે આવ્યા, 23 દર્દીઓ સાજા થયા। હાલ રાજ્યમાં 312 એક્ટિવ કેસ। ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત, વલસાડ, તાપી, ભરૂચ, નવસારી જેવા જિલ્લામાં માવઠું પડ્યું। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કરજણ જેવા વિસ્તારોમાં માવઠું પડ્યું। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો। માવઠાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા। સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને ઝીંઝુવાડાના રણમાં ધોધમાર કમોસમી વરસાદ વરસતા અગરિયાઓની સ્થિતિ કફોડી બની। કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ પડતા અગરિયાઓએ બનાવેલા પાટાઓ ધોવાયા, રસ્તાઓ બંધ થતા અગરિયાઓ રણમાં ફસાયા હતા, તો રણમાં અંદાજે 5000 જેટલા અગરિયાઓ હોવાની શક્યતા। વડોદરાના પાદરા તાલુકાના ચોકારી ગામના પ્રેમમાં પડેલા યુવકને યુવતીના પરિવારજનોએ તાલિબાની સજા આપતા મોત થયું। હાલ પોલીસે યુવતીના 4 પરિવારજનોની અટકાયત કરી છે। બીજી તરફ યુવકના પરિવારજનોમાં શોક સાથે રોષ પણ વ્યાપ્યો છે, તેમજ યુવકને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે। ભરૂચના આમોદા કાંકરિયા ગામમાં ધર્માંતરણના કેસે લઈને એસપી અને સ્થાનિક સાંસદ મનસુખ વસાવા સાથે પ્રધાન પૂર્ણેશ મોદી કાંકરિયા ગામે આવ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ અને કાર્યવાહી અંગે સમીક્ષા કરી હતી। બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધર્માંતરણ મુદ્દે આરોપી સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે। દ્વારકાના નાવદરા ગામેથી ઝડપાયેલા 120 કરોડના ડ્રગ્સ કેસમાં મોરબી કોર્ટે 3 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે વધુ પૂછપરછ માટે મોરબી કોર્ટમાં રજૂ કર્યા હતા। રિમાન્ડ દરમિયાન હેરોઇન કેસમાં કેટલાક રાજ સામે આવી શકે છે, તો મોરબીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસના તાર છેક પંજાબ સુધી પહોંચ્યા। 3 આરોપીની ધરપકડ બાદ ડ્રગ્સના નેટવર્કના આરોપી ભરત શર્મા ઉર્ફ ભોલા શૂટર પંજાબની ફરીદકોટ જેલમાંથી ઓપરેટ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ દેઢ ભાજપમાં જોડાય તેવા સંકેત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યા। અમરેલીના બાબરીયા ધારના સમૂહ લગ્નમાં સી આર પાટીલે કહ્યું હતું કે મારા પક્ષના ઘણા લોકો અમરીશ દેઢના મિત્રો છે, અમે અમરીશ દેઢ માટે હજુ ખાસ જગ્યા રાખી છે। તો સી આર પાટીલના નિવેદન બાદ અમરીશ દેઢે કહ્યું હતું કે ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાના પ્રયાસ કરતા હોય છે। બીજી બાજુ દેઢ ભાજપમાં જોડાય તો હીરા સોલંકીનું શું થશે? ભાજપને હીરા સોલંકીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે। રાજ્યમાં ફાયર સેફટી એક્ટની અમલવારી બાબતે હાઈકોર્ટ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે। રાજ્ય સરકારના એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે રાજ્યમાં 93 લાખ બિલ્ડિંગના બ્યુ પરમિશનની ખરાઈનો સર્વે કરવો જરૂરી છે। પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 48% બિલ્ડિંગ પાસે બ્યુ પરમિશન નથી, તો બીજી તરફ અરજદારે હાઈકોર્ટમાં આક્ષેપો કર્યા હતા કે છેલ્લા 20 વર્ષથી રાજ્ય સરકાર કાયદાનું પાલન નથી કરી રહી। આગામી સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે। છેલ્લા 4 વર્ષથી પાકિસ્તાની જેલમાં યાતના ભોગવતા ગુજરાતના 20 માછીમારોનું પરિવાર સાથે મિલન થયું। પાકિસ્તાની મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ 2 વર્ષથી તો કોઈ 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં હતા, ત્યારે 20 માછીમારો વેરાવળ પરત ફરતા તેમના પરિવારજનો પોતાના સ્વજનની ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા।